જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપનું યુટ્યુબ ધર્મ વર્લ્ડ ચેનલમાં મિત્રો અત્યારે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે ત્યારે ભગવાનને પ્રસન્ન કરવા નિત્ય પૂજા કરીએ છીએ સેવાદાન કરીએ છીએ અને ભગવાન પુરુષોત્તમ રાયની કૃપા પ્રાપ્ત કરવા માટે પુરુષોત્તમ ભગવાનનો મહિમા કથા પણ સાંભળીએ છીએ અને આખા પુરુષોત્તમ માસમાં ત્રીસ દિવસ સુધી કથા વાર્તા પણ સાંભળીએ છીએ આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસનો અધ્યાય અઢારમો સુદેવના પુત્રનું પુનર્જીવન અને આજના દિવસની કથા વાર્તા જપી તપીના જપ કથા વાર્તા સાંભળીશું જો આપને વિડિયો પસંદ આવે તો લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો હવે સાંભળીએ અતિક માસનો અધ્યાય અઢારમો સુદેવના પુત્રનું પુનર્જીવન દ્રઢ ધન્મ રાજા પોતાના પૂર્વ જન્મની હકીકત સાંભળી વિસ્મય પામી વાલ્મિકી મુનિએ પૂછવા લાગ્યા હે મુનિદેવ એ કમનસીબ સુદેવ બ્રાહ્મણના પુત્ર સુખદેવના અકાળ મૃત્યુ પછી શું થયું તે ઇતિહાસ મને કૃપા કરીને કહો એટલે વાલ્મીકી ઋષિએ કહ્યું હે ભૂપાળ સુદેવ અને ગૌતમીના દિવસો દુઃખ શોક અને કલ્પાતમાં વીતી રહ્યા હતા એવામાં ઓચિંતુ ચોમાસું ન હોવા છતાં વરસાદ આવ્યો વીજળીના ગાજવીજથી અને પવનના પ્રચંડ તોફાનથી વરસાદ પડ્યો પરંતુ પુત્રના શોકથી શૂન્ય હૃદય બની ગયેલા સુદેવને તેની કંઈ ખબર રહી નહીં અન્ન અને પાણી લીધા વિના એને એ આખો માસ વીતી ગયો ભાગ્ય યોગે એ માસ શ્રી ભગવાનનો પ્રિય એવો પુરુષોત્તમ માસ હતો આમ અજાણપણામાં એનાથી અધિક માસનું વ્રત થઈ ગયું તેથી તેની ઉપર અધિક માસના સ્વામી એવા શ્રી પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થયા મેઘથી ઘેરાયેલા વાદળને ચીરી તેને સાક્ષાત દર્શન દીધા દુબળા બની ગયેલા પતિ પત્નીએ શ્રી પરમાત્માને વંદન કર્યા એટલે ભગવાન પુરુષોત્તમ બોલ્યા હે સુદેવ તારો મૃત પુત્ર તને સજીવન થઈને પાછો મળશે એટલું જ નહીં પરંતુ અજાણપણે તે કરેલા પુરુષોત્તમ માસના વ્રતના પ્રભાવે તેનું આયુષ્ય બાર હજાર વર્ષ થશે વળી તને એ ઉપરાંત બીજા સંતાનોનું સુખ પણ મળશે હું તને આ સમયે એક સુબોધક કથાનું દ્રષ્ટાંત કહું છું તે તું સાંભળ જે પૂર્વે માર્કડેય નામના મુનિએ રઘુરાજાને કહ્યું હતું પૂર્વે ધનુ નામે એક ઉદાર મુનિ હતા લોકોને સંતાન પ્રાપ્તિના અને સંતાન મૃત્યુને માટે સંતાપ કરતા જોઈ તેમનું હૃદય ખિન્ન થયું પોતાને અમર પુત્ર થાય એવી ઈચ્છાથી એમણે તપ આરંભ્યું આ પ્રમાણે બાર હજાર વર્ષ વીતી ગયા ત્યારે દેવતાઓ પ્રસન્ન થઈ તેમને વરદાન માગવા કહ્યું મુનિએ કહ્યું મને બુદ્ધિવાળો અને અમર પુત્ર આપો એવું વરદાન માગ્યું એના જવાબમાં દેવ લોકોએ કહ્યું હે મુનિદેવ એવો પુત્ર તો પૃથ્વી ઉપર કોઈને ત્યાં હજુ સુધી પેદા થયો હોય એવું અમે જાણ્યું નથી ત્યારે મુનિ બોલ્યા અમર નહીં તો આ સામે દેખાતો મોટો પર્વત જ્યાં સુધી પૃથ્વી ઉપર કાયમ રહે ત્યાં સુધી મારા પુત્રનું આયુષ્ય ટકી રહે એવું વરદાન આપો દેવોએ તથાસ્તુ કહીને ચાલ્યા ગયા થોડા દિવસ પછી એ મુનિ ત્યાં એવો દેવાંશી પુત્ર થયો જ્યારે મોટો થતા એને સોળમો વરસ બેઠું ત્યારે એને એના પિતા ધનુ નામના ઋષિ કહેવા લાગ્યા બેટા કોઈ દિવસ તારે કોઈ મુનિનું અપમાન કરવું નહીં જેથી કોઈ તને શાપ દે કારણ કે તારું આયુષ્ય અમુક ચોક્કસ મુદતનું છે ઉલટું આ જાણ્યા પછી મૃત્યુથી બેપરવા બનેલા આ પુત્રને અભિમાનમાં બની બ્રાહ્મણનું અપમાન કરવા માંડ્યું એક દિવસ મહિષ નામના ક્રોધી મુનિ શાલીગ્રામની પૂજા કરતા હતા ત્યાં એ મદોન્મત પુત્ર જય ચડ્યો તેણીએ શાલિગ્રામની મૂર્તિ ઉપાડી નફટાઈથી હસતા હસતા પાંસીના કૂવામાં ફેંકી દીધી તે જ વખતે આ ઋષિએ સાપ આપ્યો કે તારું આજે અત્યારે જ મૃત્યુ થાય છતાં એને કશું થયું નહીં જેથી મહિષ ઋષિ અચંબો પામ્યા સમાધિ ચડાવી એમણે એમ થવાનું કારણ જાણી લીધું પોતે જેને સાપ આપ્યો છે તેનું અમુક આયુષ્ય દેવોએ ઠરાવાયેલું જાણી એમણે નિશાસો મૂક્યો પરંતુ એ જ વખતે એ મહાન તપસ્વી મુનિના નિશાશા વાયુમાંથી હજારો મહિષ ઉત્પન્ન થયા જેમણે જોત જોતામાં એ પ્રચંડ પર્વતના કરોડો ટુકડા કરી નાખ્યા એ જ ક્ષણે ધનુ મુનિનો મરણ પામ્યો પુત્રના શોકથી પાગલ બનેલા પિતાએ જીવતા જીતામાં પ્રવેશી પોતાનું જીવન સમાપ્ત કર્યું આ પ્રમાણે હે સુદેવ જે માણસે વિધાતાના લેખ વિરુદ્ધ પુત્ર મેળવવાને દુરાગ્રહ કરી હઠનો આશ્રય લીધો છે તેમણે પોતાના અડધા પુરુષાર્થને શ્રદ્ધાથી પુત્ર મેળવ્યો છે પરંતુ પાછળથી તેઓ કદી સુખી થયા નથી માટે હવે કોઈ પ્રકારની હઠને જીવનમાં સ્થાન આપીશ નહીં તારો પુત્ર આજથી ચિરંજીવી થશે પુરુષોત્તમના મહાત્મયથી તું સંતાન તેમજ સંસારનું સંપૂર્ણ સુખ ભોગવી બ્રહ્મલોકમાં જશે ત્યાર પછી બાર વરસ પછી પાછો પૃથ્વી ઉપર અવતાર ધારણ કરશે તે વખતે તું ચક્રવર્તી રાજા થઈશ તારું નામ દ્રઢ ધનમાં પડશે તારી પત્ની ગૌતમી ગુણસુંદરીની નામે તારી પટનારી થશે તેને ચાર પુત્રો અને એક પુત્રી થશે પરંતુ સુખ યોગમાં મસ્ત થઈ તું વિષ્ણુને ભૂલી જશે ત્યારે તારો સુખદેવ નામનો પુત્ર વનમાં પોપટનું રૂપ ધારણ કરી વડના ઝાડ ઉપર બેસી તને વૈરાગ્ય ઉત્પન્ન કરાવે એવા શ્લોક વારંવાર બોલી તને બોધ આપશે પોપટનું વચન સાંભળી તું પાછો ઘેર આવીશ ને ચિંતામાં ડૂબી જઈશ સઘળા સુખભોગને તિલાંજલિ આપીશ તે વખતે વાલ્મિકી ઋષિ તારે ત્યાં પધારશે અને તને ઉપદેશ દઈ તારો સંદેહ દૂર કરશે જેથી તું આ વાસનામય શરીરનો ત્યાગ કરી શ્રી હરિના શરણે જઈશ પતિ પત્ની પુત્રને પાછો મેળવેલો જોઈ આનંદ પામ્યા ને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ એ વખતે સુદેવે હાથ જોડી ભગવાનને કહ્યું હે પ્રભુ મારા મહાન તપથી પ્રસન્ન થઈ તે દિવસે વરદાન આપ્યા પછી તમે મને મારા નસીબમાં પુત્ર નથી એમ કહ્યું હતું તો પછી પાછળથી એ તમારા શબ્દનું ઉલ્લંઘન કરી તમે મરણ પામેલા પુત્રને પાછો સજીવન કર્યો તેનું કારણ શું તો મિત્રો આ પ્રમાણે અધિક માસનો અધ્યાય અઢારમો સુદેવના પુત્રનું પુનર્જીવન પૂર્ણ થયો બોલો પુરુષોત્તમરાયની જય મિત્રો હવે સાંભળશું અધિક માસમાં સાંભળવામાં આવતી પવિત્ર વાર્તા કથા જપી તપીના જપ બોલો પુરુષોત્તમ રાયની જય અમરાવતી નામે નગરી હતી અમરાવતીમાં અમરસેન રાજાનું રાજ તપે રાજા અમરસેન સરળ સ્વભાવનો ધરમ ધ્યાન વાળો હતો પોતાની પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુખે દુઃખી પોતાની પ્રજાના દુઃખ સુખ જાણવા થોડા એવા માણસો રાખેલા એ પ્રજામાં ભળી ગયેલા અને નગરીના આખા દિવસના ખબર રાજાને આપે આમ રાજા રોજે રોજ પ્રજાના સુખ દુઃખની જાણકારી રાખે એક દિવસ એક ભેદિયાએ આવીને અમરસેનને ખબર આપ્યા કે રાજા સાહેબ આપણી નગરીમાં બે સહેલીઓ રહે છે એકનું નામ જપીબાઈ છે અને બીજીનું નામ તપીબાઈ છે અત્યારે અધિક માસ ચાલે છે આ જપીબાઈ અને તપીબાઈ પણ અધિક માસ નાય છે ભગવાન પુરુષોત્તમ રાયનું વ્રત કરે છે પણ નવાઈની વાત એ છે કે જપીબાઈ નદીમાં નાય છે અને એમ બોલે છે કે રાજના રાયનો જય થાવો અને તપીબાઈ એમ બોલે છે કે પુરુષોત્તમ રાયનો જય થાવો જપીબાઈ આપનો જય જયકાર કરે છે તેથી મને થયું આ વાત આપના સુધી પહોંચાડો કહી ભેદ્યો ગયો છે રાજા મનમાં વિચારે છે જપીબાઈને મારા ઉપર કેટલો વિશ્વાસ છે લાવ હું કાનો કાન સાંભળું ને નજરો નજર જોઉં વિચારી રાજા વેશ બદલી નદી કાંઠે આવ્યો છે રોજની માફક જપીબાઈ બોલી રાજના રાયનો જય હો તપીબાઈ બોલી પુરુષોત્તમ રાયનો જય હો પછી જપી અને તપી રસ્તે ચાલતા વાતો કરે છે તપી કહે જપી તું આમ રાજાનો જય બોલે છે પરંતુ બે હાથવાળો રાજા તને આપી આપીને શું આપશે માટે મારું કહેવું માન અને હજાર હાથવાળાનો જય જયકાર ન્યાલ થઈ જઈશ અને કાયાનું કલ્યાણ થશે અંતકાળે ગોલોકમાં વાસ થશે તપી કહે જો જપી જંગલમાં મોર નાચ્યો કોણે જોયો એમ હજાર હાથવાળાને જોયો નથી અને બે હાથવાળો તો તો વાર તહેવારે દર્શન આપે છે મેં સાંભળ્યું છે કે હજારો વર્ષ તપ કરવાથી પણ ભગવાન પ્રસન્ન થતા નથી જ્યારે આપણે તો તરત જ ફળ જોઈએ છીએ એટલે હું તો રાજાનો જય જયકાર કરીશ રાજા અમરસેન પણ જપી અને તપીની પાછળ પાછળ જતો હતો તેણે આ બેની વાતો સાંભળી જપીના જવાબથી હરખાયો અને તેણે નક્કી કર્યું કે મારા ઉપર આટલો ભરોસો કરનારને હું કરી દઈશ આમ વિચાર કરી રાજા પાછો વળી ગયો અધિક માસનો છેલ્લો દિવસ છે છેલ્લા દિવસે લોકો વ્રતનું ઉજવણું કરે છે તેની રાજા અમરસેનને ખબર હતી તેથી પોતાના સેવકોને મોકલી જપીબાઈને દરબારમાં માન સહિત તેડી લાવવા હુકમ કર્યો રાજાના સેવકો તેડવા આવ્યા એટલે જપીબાઈના ના પાર નથી રાજનો ધણી બોલાવે એટલે નક્કી થઈ ગયું કે મારા ઉપર પ્રસન્ન થયા છે હવે હું ન્યાલ થઈ જઈશ હરખાતા જપીબાઈ રાજદરબારમાં આવ્યા છે ઝપીબાઈને જોતા જ અમરસેને કહ્યું જપીબાઈ તમે રોજ નદીમાં સ્નાન કરી મારી જઈ બોલાવતા તેથી હું તમારા ઉપર પ્રસન્ન થયો છું એમ કહી સોનાનો હાર ઝપીબાઈને ભેટ આપ્યો વધારામાં માટલા જેવડું મોટું મસ્ત કોળું આપી ઝપીબાઈને વિદાય કર્યા છે રસ્તામાં જપીબાઈ હરખાતા વિચારે છે સોનાનો હાર તો જાણે બરાબર છે પણ આ કોળું કોળું રાજાએ શા માટે આપ્યું હશે હું એકલી બાઈ મારે વળી આટલા બધા શાકની શું જરૂર રસ્તામાં શાકવાળાની દુકાને આવી જપ્પીબાઈએ શાકવાળાને કહ્યું ભાઈ આ કોળાની જેટલી કિંમત થાય એટલું બીજું શાક આપો શાક લઈને જપ્પીબાઈ ઘેર ગયા છે આ બાજુ તપીબાઈને પણ આ જ વ્રતનું ઉજવણું કરવાનું હોય સીધું સામાન ખરીદવા નીકળ્યા છે વળતી વખતે

મેં આપનું વ્રત કર્યું ને આપે તરત જ ફળ આપ્યું જય હો ભગવાન જય હો આમ જય બોલાવવા લાગ્યા પછી તો નગર આંખના બ્રાહ્મણોને ભોજન કરવા બોલાવ્યા મેવા મીઠાઈ બનાવ્યા જાત ભાત ભાતના ભોજન બનાવી બ્રાહ્મણોને જમાડ્યા છે દાન દક્ષિણા આપી બ્રાહ્મણોને ખુશ કર્યા છે બ્રાહ્મણો તપીબાઈનો જય થાવો જય થાવો બોલતા બોલતા વિદાય થયા છે રાજાના ભેદિયા આવીને તપીબાઈએ ધામધૂમથી બ્રાહ્મણોને જમાડી

તમારી પાસે આટલા બધા બ્રાહ્મણોને જમાડવાના અને દક્ષિણા આપવાનું ધન હતું નહીં પછી આવ્યું કઈ રીતે તપીબાઈએ બધી હકીકત સાચી કહી છે રાજાએ શાકવાળાને બોલાવી પૂછ્યું શાકવાળાએ જે વાત હતી તે સાચી કહી તપીબાઈ અને શાકવાળાની વાત એક થઈ છે તેથી રાજાએ જપીબાઈને કહ્યું જપીબાઈ જોયું બે હાથવાળાએ આપ્યું પરંતુ પ્રાબંધ ન હોવાથી તમારી પાસે રહ્યું નહીં અને હજાર હાથવાળાએ જ્યારે કૃપા કરી ત્યારે તપીબાઈને કોળું ભરીને હીરા માણેક મોતી અને સોના મહરો આપી માટે બે હાથવાળા ઉપર વિશ્વાસ રાખવા એ સારી વાત છે પરંતુ જો હજાર હાથવાળા ઉપર શ્રદ્ધા રાખી વિશ્વાસથી કોઈ પણ કાર્ય કરો તો તેનું ભગવાનને આપેલું ફળ એળે જતું નથી પછી તો રાજાએ જપીબાઈને તપીબાઈને અને પેલા શાકવાળાને થોડી થોડી સોના મહરો આપી વિદાય કર્યા છે આમ હે પુરુષોત્તમરાયજી તપીબાઈને ફળ્યા એવા સૌ ભક્તજનોને ફળજો વાર્તા કથા કહેનાર સાંભળનાર સૌને ફળજો બોલો પુરુષોત્તમ ભગવાનની જય તો મિત્રો આપણે સાંભળ્યું અધિક માસનો અધ્યાય અઢારમો અને પવિત્ર કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે તમને સાંભળવી અવશ્ય ગમી હશે તો મિત્રો વિડિયોને લાઈક શેર કરી કોમેન્ટમાં પુરુષોત્તમ ભગવાનની જય જરૂર બોલાવજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે જય શ્રી કૃષ્ણ